નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા. મહત્વના સમાચારો પર નજર કરીએ તો રાજકોટમાં આરોપી મનસુખ સાગઠિયા પર વધુ એક મોટો આરોપ લાગ્યો છે. કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યાનો આરોપ લાગ્યો છે. કૃતિ ઓનેલાના માલિક કેડી પટેલના આક્ષેપ છે, જમીન કપાત ન કરવાના તેમણે 1 કરોડ માંગ્યાનો આરોપ લાગ્યો છે. અંતે સાગઠિયા 80 લાખમાં માની ગયા હતા. આ 40% જમીન કપાત ન કરાવવાના જે રામ કુંડારિયા પાસે 80 લાખ રૂપિયા માંગ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. વધુમાં કહ્યું કે જ્યારે તેમની સાથે વાત કરવા ગયા ત્યારે ટેબલ પરથી ફાઇલો ફગાવી હતી અને સાગઠિયામાં મુખ્યમંત્રી પણ વધારે એટીટ્યુડ હતો, મુખ્યમંત્રી કરતા પણ વધારે એટીટ્યુડ હતો તેવી વાત સામે આવી છે. અને તેવું કીધું છે 40% જમીન કપાત ન કરાવવાના નાણાં માંગ્યા હતા, ટેબલ પરથી ફાઇલો ફગાવી દીધી હતી. અગ્નિકાંડના આરોપી સાગઠિયા પર વધુ એક આરોપ લાગ્યો છે. એક બાદ એક સાગઠિયા સામે ખુલાસા થઈ રહ્યા છે ત્યારે માલિક કેડી પટેલના આક્ષેપ છે 40% જમીન કપાત ન કરાવવાના નાણાં માંગ્યા હતા. રાજકોટમાં જે ઘટના બની ત્યારબાદ સાગઠિયા સામે વધુ ખુલાસા થઈ રહ્યા છે. ઓનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડા ચૂક્યા છે. હાર્દિક, હવે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે સાગઠિયા સામે, આ વખતે શું સામે આવ્યું છે હાર્દિક? રહેલા જે કૃષિ ઓનેલા બિલ્ડિંગ નો જે પ્રોજેક્ટ છે તેમાં વસ્રમ સાગઠિયા જે છે 80 લાખ રૂપિયા જે લાંચ લીધી હોવાનો જે કૃષિ ઓનેલાના જે ભાગીદાર છે તેમને આક્ષેપ કર્યો હતો. આજે તેઓ મીડિયા સમક્ષ આવ્યા હતા અને તેમને કહ્યું હતું કે જે છે આ બિલ્ડિંગ ની જે જમીન હતી એ 40% જેટલી જમીન કપાતમાં જતી હતી, પરંતુ આ જમીન કપાતમાં ન જાય એટલા માટે તેમણે 1 કરોડ રૂપિયા જે એમડી સાગઠિયા જે રાજકોટના પૂર્વ ટાઉન પ્લાનર છે તેમના દ્વારા માગવામાં આવ્યા હતા, પરંતુ વચેટિયા દ્વારા જે છે 80 લાખ રૂપિયામાં આ સમગ્ર સોદો જે છે બહાર પાર પાડવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. હાલ જે વાત કરવામાં આવે તો જે છે એમડી સાગઠિયા સામે અગાઉ પણ જે લાંચ રિશ્વત ગીરો અમને ફરિયાદ પણ નોંધાય છે, ત્યારે વધુ એક વખત આક્ષેપ થયા છે અને તેઓનું જે વર્તન હતું તે પણ ખૂબ જ ખરાબ હતું. તેઓ જે કૃષિ ઓનેલાના જે પાર્ટનર છે ટીડી પટેલ તેઓ જયારે ગયા હતા તેમને મળ્યો ત્યારે તેમની ફાઇલનો ઘા કરી દીધો હતો અને કહી શકાય કે ખૂબ જ નિમ્ન કક્ષાનું વર્તન કર્યું હતું. ત્યારે હવે જે છે એક બાદ એક બિલ્ડરો પણ સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક આક્ષેપ લાગ્યો છે 80 લાખ રૂપિયાની લાંચ લીધી હોવાનો જે છે તેમની સામે આક્ષેપ લાગ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ મામલે એસીબી છે તે તપાસ કરે છે કે કેમ, અને તપાસ કરે છે તો તેના સામે શું આવી રહ્યું છે. બિલકુલ બિલકુલ, સવાલ એ છે કે હવે કેવી તપાસ કરવામાં આવશે, કારણ કે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે અને બીજી તરફ હવે જે પીડિતોના પરિવાર છે તે પણ ન્યાયની ગુહા લગાવી રહ્યા છે. કૃતિ ઓનેલાના માલિક કેડી પટેલના આક્ષેપ છે 40% જમીન કપાત ન કરાવવાના નાણાં માંગ્યા હતા અને એ સમયે મુખ્યમંત્રી કરતા પણ વધુ એટીટ્યુડ સાગઠિયામાં હતો. બાંધકામ મંજૂરી લેવાની હોય એટલે 40% જમીન અમારી કપાત થાય 4000 વારમાંથી ઈ સાગઠિયાએ નહીં કાપવાના 1 કરોડ રૂપિયા માંગ્યા હતા, પણ કુંડાળિયા જરામ કુંડાળિયા વહીવટ કરતો હતો એટલે મને કીધું કે 80 લાખ રૂપિયામાં એ એગ્રી થઈ ગયો છે. હું એકાદી વાર એની પાસે ગયેલો તો ઓલો ફાઇલનો ટેબલ ઉપર ફાઇલ પડી તેનો નીચે ઘા કર્યો સાગઠિયાએ. મેં કીધું ભાઈ હું કમિશનરને કહું છું, પછી મેં મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું, પણ એ સાગઠિયાની જે મેં માનસિકતા જોઈને મુખ્યમંત્રી કરતા મોટો માણસ હોય ને એ ટાઈપનું એનું એટીટ્યુડ હતું. વલસાડ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે. શહેરમાં વરસેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા ઘણા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા હતા. તિથલ રોડ હાલચા રસ્તા પર, હાલારચા રસ્તા, બંદર રોડના નીચાણવાળા રસ્તા પર પાણી ભરાયા. સવારે જ રસ્તા પર પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. દર વર્ષે ભારે વરસાદ વખતે વલસાડ શહેરના લોકોએ ચોમાસામાં હાલાકીનો સામનો કરવો પડે છે. આ વર્ષે પણ પ્રથમ ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયા હતા. વલસાડ જિલ્લામાં આજે પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. વલસાડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જોકે સવારથી અવિરત રીતે વરસાદી માહોલ જામેલો છે. વલસાડના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જોકે દર વર્ષે વલસાડની
આજ સ્થિતિ જોવા મળે છે. માત્ર થોડા વરસાદમાં પાણી ભરાય છે. સવારથી અત્યારે મેઘરાજા એન્ટ્રી કરી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વાત જૂનાગઢની. જૂનાગઢના સાસણમાં વરસાદ, વહેલી સવારે સાસણમાં વરસાદ નોંધાયો. અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન થયું. વરસાદ થતા રોડ પર પાણી વહેતા થયા. હજુ ધોધમાર વરસાદની રાહ જોતા ધરતીપુત્રો. સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે અને હજુ પણ સારા વરસાદની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે. સુરતમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા છે. પૂજા કરવા જતી મહિલાને ડમ્પર ચાલકે અડફેટે લીધી છે. વડ સાવિત્રીની પૂજા કરવા જઈ રહી હતી મહિલા. અકસ્માતમાં મહિલાને પગના ભાગે ગંભીર ઈજા થઈ છે. ઓવરટેકના ચક્કરમાં મહિલાને ઢસડી ગયો. મહિલાને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ઓવરટેકના ચક્કરમાં મહિલાને ઢસડી લીધી હતી, જેના ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે ફૂલ સ્પીડે જતા વાહન કઈ રીતે લોકોને નુકસાન પહોંચાડે છે. ઓવરટેકના ચક્કરમાં એક મહિલાને ઢસડી ગયો આ યુવક. સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે ઘટનાના, જ્યાં જોઈ શકાય છે એક મહિલા જઈ રહી છે અને તે સમયે જ ઓવરટેક કરવાના ચક્કરમાં આ રીતે મહિલાને અડફેટે લે છે. બેફામ ડમ્પર ચાલકને જોઈ શકાય છે. ફૂલ સ્પીડમાં બેફામ ડમ્પર ચાલક આવે છે અને એક મહિલાને અડફેટે લે છે. અને આ મહિલા વડસાવિત્રીના વ્રતમાં એટલે પૂજા કરવા જઈ રહી હતી અને તે સમય દરમિયાન મહિલાને અકસ્માત નડ્યો છે. હાલ મહિલાની હાલત ગંભીર છે. જો કે સુરતની આ ઘટના છે. અવારનવાર આ રીતે ડમ્પર ચાલકોના કારણે લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે. હાલ આ ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. પરંતુ જોઈ શકાય છે સીસીટીવી ફૂટેજ, ફૂલ સ્પીડના કારણે લોકોને કેટલું નુકસાન થતું હોય છે, કેવી ઈજા પહોંચતી હોય છે. સુરતમાં દાદાગીરી કરનારની પોલીસે ત્રણ ઠેકાણે પાડી છે. રાંદેર શાક માર્કેટમાં આતંક મચાવ્યો હતો. દાદાગીરી કરનારની પોલીસે ત્રણ ઠેકાણે પાડી છે. મહિલા પર હુમલો કર્યો હતો, હુમલાનો પ્રયાસ કર્યો હતો અને હવે ફરી દાદાગીરી નહીં કરવાની બાહેદરી આપી છે. આતંક મચાવતો વિડીયો વાયરલ થયો હતો, પરંતુ પોલીસે કાર્યવાહી કરી છે અને આ યુવકની ત્રણ ઠેકાણે લાવી છે. જો કે હવે ફરી દાદાગીરી નહીં કરે તેવી આ યુવકે બાહેદરી આપી છે. પરંતુ તે સમયનો વિડીયો જોઈ શકાય છે કે કઈ રીતે આ યુવક દાદાગીરી કરી રહ્યો હતો. ગાંધીનગરમાં તોડકાંડમાં બે પોલીસકર્મી સસ્પેન્ડ થયા છે. ઇન્ફોસિટી પોલીસ મથકના બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરાયા છે. બકરીદના દિવસે પશુ ભરેલા ટ્રક ડ્રાઈવર પાસેથી તોડ કર્યો હતો. 35,000 નો તોડ કર્યાનું ખુલતા ગાંધીનગર એસપીની કાર્યવાહી. ગાંધીનગર એસપીએ મોટી કાર્યવાહી કરી છે અને બંને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. તો હવે વાત રોંગ સાઈડમાં જનારા લોકોની. ગુજરાતના વાહન ચાલકો, આ સમાચાર તમારા માટે ખાસ છે. જો તમે વાહન ચાલકો ભૂલથી પણ રોંગ સાઈડમાં ઘૂસ્યા તો સમજો કે ગુનો દાખલ થઈ જશે. હવે આવા રોંગ સાઈડ રાઇડરો સામે ગુનો દાખલ થશે. અમદાવાદમાં આજથી 10 દિવસ સુધી ટ્રાફિક ડ્રાઈવની કામગીરી ચાલશે. એટલે કે આજથી 30 જૂન સુધી ટ્રાફિક વિભાગની શહેરના ખૂણે ખૂણે નજર રહેશે અને જ્યાં પણ રોંગ સાઈડમાં વાહન ચાલકો રહેશે તેની સામે કડક પગલાં ભરાશે. શહેરના તમામ વિસ્તારોમાં ડ્રાઈવ ચાલશે, જેમાં એસજી હાઈવે, રિંગ રોડને આઈડેન્ટિફાઈ કરાયા છે. અકસ્માતની ઘટનાને રોકવા માટે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે આ ડ્રાઈવ ચલાવાઈ રહી છે. ખાનગી ટ્રાવેલ્સ શહેરમાં નિયમ વિરુદ્ધ દોડી રહી છે અને તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. એટલે આજથી તમે પણ ચેતી જજો. રોંગ સાઈડથી આવતા વાહનો માટેનું અમે ડ્રાઈવનું આયોજન કરેલ છે અને રોંગ સાઈડથી આવતા ભયજનક જે ડ્રાઈવરો છે, ડ્રાઈવિંગ કરતા હોય છે, એમાં 184 હેઠળ સ્થળદંડ લઈ છે. પણ આ વખતે અમે એમાં ગુનો દાખલ કરવાના છે 279-184 હેઠળનો, કે જેની FIR કરી અને ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવશે. હાઈકોર્ટની લીલી ઝંડી બાદ પણ મહારાજ ફિલ્મનો વિરોધ યથાવત છે. વૈષ્ણવાચાર્ય દ્વારકેશ લાલજી પહોંચ્યા છે નેટફ્લિક્સના હેડક્વાર્ટર.
અમેરિકાના સિલિકોન વેલી સ્થિત નેટફ્લિક્સ ઓફિસમાં તેઓ વિરોધ કર્યો. હેડક્વાર્ટરમાં મહારાજ ફિલ્મ વિરુદ્ધ પિટિશન દાખલ કરી. ભગવાન કૃષ્ણની ગુરુ પરંપરાનું ફિલ્મમાં અપમાન થયું છે તેવું દ્વારકેશલાલ મહારાજનું કહેવું છે. મહારાજ ફિલ્મ સનાતન ધર્મ પર વજુઘાત છે. આ તરફ ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ પર સ્ટે હટાવ્યો હતો અને અરજદારની અરજી ફગાવી હતી. નોર્થ અમેરિકામાં કેલિફોર્નિયામાં સિલિકોન વેલી નેટફ્લિક્સની કોર્પોરેટ હેડ ઓફિસ હેડક્વાર્ટરથી આપ સૌને આ સંદેશ આપી રહ્યો છું કે હમણાં જ યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત મહારાજ ફિલ્મના વિરોધમાં નેટફ્લિક્સના આ કોર્પોરેટ હેડક્વાર્ટર્સ પર મેં મારી ઓબ્જેક્શન પિટિશન ફાઇલ કરી છે અને સાથે સાથે અનેક સ્વવૈષ્ણવોએ એ ઓબ્જેક્શન પિટિશનમાં સાઇન કરીને અને નેટફ્લિક્સ સામે ઓટીટી પ્લેટફોર્મથી પ્રસ્તુત થનારી આ મહારાજા ફિલ્મના વિરોધમાં પોતાનો સખત વિરોધ નોંધાયો છે કે આપણા ધર્મ ઉપર થતો અવજ્રાઘાત, આપણા ધર્મ ઉપર થતું આ પ્રકારનું આક્રમણ એ કદાપી ચલાવી લેવામાં ન. વાત હવે કુવેતમાં ફસાયેલા લોકોની. કુવેતમાં 10 ગુજરાતીઓની અટકાયત કરાઈ છે. ગેરકાયદે રહેતા હોવાના આક્ષેપ સાથે અટકાયત કરાઈ છે. સાબરકાંઠાના વિજયનગરના રહેવાસી છે. દઢવાવના કલાલ પરિવારના સભ્યોની અટકાયત કરાઈ છે. કુવેતમાં આગની ઘટના બાદ તપાસ કરાઈ હતી. રડતી આંખે પરિવારના સભ્યો અરજ કરી રહ્યા છે. 10 ગુજરાતીઓના પરિવારજનોના હાલ અત્યારે બેહાલ છે, ચિંતામાં છે. પરિવારના સભ્યોને સુરક્ષિત સ્વદેશ લાવવા માટે માંગ કરવામાં આવી છે. અટકાયત કરેલાને છોડાવવાના પ્રયાસ હાલ ચાલુ છે. મહત્વનું છે કે આ લોકો ગેરકાયદેસર ત્યાં હોવાના આરોપ સાથે અટકાયત કરવામાં આવી છે. કુવેતમાં જે આગ લાગી હતી તેમાં અનેક ભારતીય લોકોના મોત થયા હતા અને તે બાદ તપાસ કરાતા અલગ અલગ જગ્યાએથી આ 10 લોકો મળી આવ્યા હતા, જેની અટકાયત કરાતા ઇન્ડિયા એમ્બેસી અને ત્યાંની એમ્બેસી સાથે વાતચીત ચાલી રહી છે, જે ટૂંક સમયમાં પરત ભારત લવાશે અને જેની ઉચ્ચ અધિકારી અને મોટા નેતાઓને પણ રજૂઆત કરાઈ છે. પરિવારમાં હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મારો છોકરો અલ્પેશ કુમાર રમણલાલ આજે 6 દિવસથી કોઈ ટેલિફોનથી વાત થતી નથી. કુવેતના અંદર ગયેલ છે, કુવેતના અંદર કોઈ મળવા દેતા નથી, કોઈ વાતચીત થતી નથી. મારો સહપરિવાર દુઃખી થઈ ગયેલો છે. કુવેતમાંથી ભારત દેશને મોકલવા નમ્ર વિનંતી છે. એને બીપીની તકલીફ છે અને આપના માધ્યમથી હું રમીલાબેન બારા અને માનીય શ્રી શોભનાબેન ને પણ મેં ટેલિફોન પર વાત અને ફોટોગ્રાફી મોકેલ છે. ઘર પાછા આવી જાય એવી આશા રાખું છું. છોકરાને કોઈ ફિંગર કે કોઈ તકલીફ ન થાય અને સરકાર કોઈ હેરાન ન કરે એ પ્રમાણે મારા બે હાથ જોડીને નમ્ર વિનંતી છે. મારો ભાઈ મિલન છે, ત્યાં કુવેત માં એને પકડી લીધો છે, તો એને નમ્ર વિનંતી છે મારાથી કે વગર ફિંગરે એને ભારત પાછો લાવે. મારે એને પકડવાથી 1 દિવસ પહેલા વાત થઈ હતી. અમારે એટલી જ વિનંતી છે કે વગર ફિંગરે અહીંયા આવીને શું કરશે, અહીંયા એમને પાસે કોઈ રોજગાર નથી, તો એ આવી જાય એવી હાથ જોડીને નમ્ર વિનંતી કરું. મારા છોકરો કમાવા મોકલ્યો છે, એકનો એક જ છે. મને એટલી ચિંતા થઈ રહી છે. હું બીજો મારા છોકરો ભણવા મૂકી છે. મારા છોકરો કમાઈ ની ઘેર આવે છે એવી આશા છે. મને સોરો પકડી લીધો છે. 100 દિવસ થયા, ના ફોન છે, ના વાત છે. મને એટલી ચિંતા થઈ રહી છે. બહુ મેં રાત દિવસ મને ઊંઘ નહીં. મારો છોકરો અલ્પેશ કુમાર. તો કચ્છના કાંઠામાંથી માદક દ્રવ્ય પકડવાનો સિલસિલો યથાવત છે. જખૌના સિંગોડીના કાંઠાથી ચરસના 10 પેકેટ મળ્યા છે. દરિયામાં તણાઈ આવેલા કોથળામાંથી ચરસના
10 પેકેટ મળ્યા. મરીન કમાન્ડોએ જખો પોલીસને જાણ કરી પેકેટ જમા કરાવ્યા. જખો મરીન સેક્ટરના મરીન કમાન્ડોએ ફૂડ પેટ્રોલિંગ દરમિયાન આ ચરસના પેકેટ મળ્યા છે. પોલીસના ફૂડ પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સ મળી આવ્યું છે. કાંઠા વિસ્તારમાંથી સતત ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. સિંઘોડીના કાંઠાથી ચરસના 10 પેકેટ મળી આવ્યા છે. ઓનલાઈન પર સંવાદદાતા મેહુલ જોડાઈ ચુક્યા છે. મેહુલ, કેટલી માત્રામાં ડ્રગ્સ પકડાયું છે, કેવી કાર્યવાહી? જે ચોક્કસની વાત કરી તો છેલ્લા 15 દિવસથી કચ્છના દરિયાઈ કાંઠે છે તે ચરસ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજરોજ જખો મરીન સેક્ટરના મરીન કમાન્ડો જયારે ફૂડ પેટ્રોલિંગમાં હતા ત્યારે 10 પેકેટ છે તે ચરસના મળી આવ્યા હતા. જખોના સિંધોળીના કોસ્ટલ વિસ્તારમાંથી દરિયાના પાણીમાં તળાઈને આવેલા આ મોટા કોથળામાં છે તે 10 પેકેટ મળી આવ્યા હતા. મરીન કમાન્ડોએ જખો પોલીસને જાણ કરી અને પેકેટ છે તે જમા કરાવી વધુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તો જે વિવિધ એજન્સીઓ છે તેના દ્વારા પણ ચેકિંગ છે તે વધારવામાં આવી છે. જી મેહુલ, આભાર માહિતી બદલ. તો હાલ ચેકિંગ વધારવામાં આવ્યું છે અને કાંઠામાંથી માદક દ્રવ્યો પકડવાનો સિલસિલો યથાવત છે. ગઈકાલે પણ ડ્રગ્સ મળી આવ્યું હતું અને આજે વધુ 10 પેકેટ મળી આવ્યા છે. સતત ડ્રગ્સ મળી આવી રહ્યું છે જેને લઈને પણ અનેક સવાલ થઈ રહ્યા છે. જો કે પોલીસ સરસ કામગીરી કરી રહી છે, સરાહનીય કામગીરી કરી રહી છે. ગઈકાલે પણ આ જ રીતે ચરસના 27 જેટલા પેકેટ મળ્યા હતા અને આજે 10 પેકેટ મળી આવ્યા છે. પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. ગઈકાલે અને આજે ડ્રગ્સ પકડવાનો સિલસિલો યથાવત છે. દરિયાકાંઠામાંથી પોલીસ સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સ પકડી રહી છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. હોદ્દેદારોના ગ્રુપમાં અશ્લીલ ફોટા મુકાતા ખળભળાટ મચ્યો છે. 127 કલોલ વિધાનસભા ગામના નામના ગ્રુપમાં ફોટો મુકાયા છે. વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટો અને વિડીયોની લિંક મુકાતા ખળભળાટ મચી ગયો છે. આ વોટ્સએપ ગ્રુપમાં ભાજપના ધારાસભ્ય, પૂર્વ સાંસદ સહિત ઉચ્ચ હોદ્દેદારો અને મહિલા હોદ્દેદારો ગ્રુપના મેમ્બર હતા. વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટોવાળી પોસ્ટ મુકાતા ચર્ચાનો વિષય બન્યો છે. હાલ તો એડમિન દ્વારા પોસ્ટ મુકનાર ઇસમને ગ્રુપમાંથી રિમૂવ કરી દેવાયો છે. વાત સુરતની. સુરતમાં અચાનક બેભાન થતા 10 વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. વરિયા વિસ્તારના ઘરની પાસે 10 વર્ષની બાળકી અચાનક જ બેભાન થઈ ગઈ હતી. બાળકીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે ટૂંકી સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું છે. એકની એક દીકરીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. અચાનક બેભાન થઈ જતા માથાના ભાગે ઈજા થવાથી બ્રેઇન હેમરેજ થવાના કારણે પણ મોત થયું હોવાની શક્યતા સેવાઈ રહી છે. દાહોદના ગબરડવાડાની નજીક પરિણીતાનું સાસરિયામાં શંકાસ્પદ મોતને લઈને પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે. મૃતક યુવતીના પરિવારજનોનો આક્ષેપ છે કે તેના સાસરિયાવાળાઓએ યુવતીની હત્યા કરી નાખી છે. પતિ પત્ની વચ્ચે ઘરેલું ઝઘડામાં માર મારી પરિણીતાનું ગળું દબાવી હત્યા કરી હોવાનો આક્ષેપ કરાયો છે. અને જેને લઈને યુવતીના પરિવારજનો અને સમાજની મહિલાઓએ સાસરિયાના ઘર પાસે ભારે હોબાળો મચાવ્યો હતો. જેને લઈને મૃતકના પતિના ઘર આગળ પોલીસ બંદોબસ્ત મુકાયો હતો. હાલ દાહોદ ડિવિઝન પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કર્યો છે. મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે. સાથે યુવતીના મોતનું સાચું કારણ જાણવા પોલીસે એફએસએલની પણ મદદ લીધી છે. જો કે પરિવારજનોના આક્ષેપ પ્રમાણે પતિ પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી અણબનાવ ચાલતો હતો ત્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટથી મહત્વના સમાચાર. આરોપી મનસુખ સાગઠિયા પર વધુ એક મોટો આરોપ છે. કરોડો રૂપિયાની કૌભાંડ કર્યાનો આરોપ છે. કૃતિ ઓનેલાના માલિક કેડી પટેલના આક્ષેપ, જમીન કપાત ન કરાવવાના તેમણે 1 કરોડ માંગ્યાનો આરોપ લગાવ્યો છે. અંતે સાગઠિયા 80 લાખમાં માની ગયા હતા. આ 40% જમીન કપાત ન કરાવવાના જયરામ કુંડારિયા પાસેથી 80 લાખ રૂપિયા આપ્યા હોવાનો આક્ષેપ કરાયો છે.
તો રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોશી જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, કેવા કેવા ખુલાસા કરવામાં આવ્યું છે, અત્યાર સુધીની તપાસમાં શું સામે આવ્યું છે? ચોક્કસથી મિત્તલ, રાજકોટના સૌથી ચર્ચાસ્પદ ટાઉન પ્લાનર એમડી સાગઠીયા, પૂર્વ ટાઉન પ્લાનર એમડી સાગઠીયા સામે જે છે ગંભીર આક્ષેપ થયા છે. હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યારે કૃષિ ઓનેલા બિલ્ડિંગના જે માલિક છે, આ પ્રોજેક્ટના જે માલિક છે, તેમને ગંભીર આક્ષેપ કર્યા છે. એમડી સાગઠીયાએ 7 વર્ષ પહેલા જે છે આ જગ્યા જે છે તેમના માટેના 1 કરોડ રૂપિયા માગવામાં આવ્યા હતા, પરંતુ અંતે જે છે તેમના પાર્ટનર દ્વારા 80 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. જયરામ કુંડારિયા દ્વારા જે છે એ 80 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ જે બિલ્ડિંગ છે તેમની જમીન છે તે 40% કપાતમાં જતી હતી, જે જમીન કપાતમાં ન જાય એટલા માટે જે છે એ 80 લાખ રૂપિયા જેટલી અધોધ કિંમત જે આપવામાં આવી હોવાનો જે ઠાકરસિંહ પટેલ છે આ પ્રોજેક્ટના જે પાર્ટનર છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. ગંભીર આક્ષેપ કહી શકાય કે જે છે 1 કરોડ રૂપિયાની રકમ હતી, પરંતુ વચ્ચે ત્યાંથી સમગ્ર મામલો 80 લાખ રૂપિયામાં જે છે એ પાર પડ્યો હતો. ત્યારે હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે એમડી સાગઠીયા સામે આ દિશામાં કેવી તપાસ થશે. જે છે એન્ટી કરપ્શન બ્યુરો છે, હવે આ મામલે જ્યારે મીડિયા સમક્ષ આવ્યો છે ત્યારે હવે કેવી તપાસ કરશે તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. બીજી તરફ વાત કરવામાં આવે તો હાલ એમડી સાગઠીયા છે તે જે છે એ લાંચ લેવાના કેસમાં જે રિમાન્ડ પર છે, તેમના પર જે અત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પર જે છે તેમને જે રિમાન્ડ ચાલી રહ્યા છે. રિમાન્ડ બાદ જે છે એ કેટલાક ખુલાસાઓ પણ થઈ શકશે. અત્યાર સુધીમાં જે છે તેમની સામે તેમની આવક કરતા અપ્રમાણસરની મિલકત સામે આવી છે અને તે મામલે જે છે એ આક્ષેપ પણ થયા છે. ત્યારે હવે સૌથી મહત્વની બાબત એ સામે આવી રહી છે કે આ બિલ્ડિંગની જમીન કપાતમાં ન જાય એટલા માટે તેમણે જે છે 1 કરોડ રૂપિયા માંગ્યા હતા અને 80 લાખ રૂપિયા લીધા હોવાનો આક્ષેપ તેમની સામે થઈ રહ્યો છે. ત્યારે હવે આ દિશામાં કેવી તપાસ થાય છે તે પણ સૌથી મહત્વનું રહ્યું છે. મિત્ર, બિલકુલ હાર્દિક આભાર માહિતી બદલ. તો હવે કેવી તપાસ કરવામાં આવે છે તે મહત્વનું રહેશે અને એક બાદ એક સંપત્તિ સામે આવી રહી છે. કૃતિ ઓનેલાના માલિક કેડી પટેલે આક્ષેપ કર્યા છે અને આક્ષેપોને લઈને હવે તપાસ થઈ શકે છે કે 40% જમીન કપાત ન કરાવવાના સાગઠીયાએ નાણાં માંગ્યા હતા અને ટેબલ પરથી ફાઇલો ફગાવી દીધી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. જો કે આ મુદ્દે હવે તપાસ કરવામાં આવશે. જો કે એક બાદ એક ખુલાસા સાગઠીયા સામે થઈ રહ્યા છે, પરંતુ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે એક મોટો સવાલ છે. તો સુરતમાં ધી કામરેજ વિભાગ ઓપરેશન ફ્રૂટ એન્ડ વેજીટેબલ ગ્રોવર્સ સોસાયટીના મેનેજરે કામરેજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. નવસારીની દેસાઈ એગ્રી ફ્રૂટ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર અજીત દેસાઈ, અનૂપ કારવા અને સીઈઓ પ્રદીપ હીરાચંદાની સામે કરોડોની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. 2 કરોડ 65 લાખના કેળાની ખરીદી કર્યા બાદ કેળા મંડળીને રૂપિયા નહીં ચૂકવાતા મંડળી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી. કામરેજ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. મેલથી જાણ કરતા હતા અને રૂબરૂ પણ અમને મુલાકાત લીધી પેમેન્ટ માટે અને પછી એ લોકો અમને કન્ફર્મેશન આપ્યું કે ભાઈ તમારી કંપનીને અમારે આટલું પેમેન્ટ આપવાનું બાકી છે અને તે છતાં પણ પેમેન્ટ નહીં આવતા અમારે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવાની ફરજ પડી. સરકારી મંડળી જોડે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલી હોય જેવા વખતે કામરેજ પોલીસ સ્ટેશનમાં 20 જૂન 2024ના રોજ આઈપીસી કલમ 406, 420, 120B અને 409 અંતર્ગત ગુનો દાખલ કરે છે, જેની આગળની તપાસ હાલ ચાલુમાં છે. અમદાવાદમાં ફરી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. ક્રાઇમબ્રાન્ચે 3.50 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. અમેરિકાથી આવેલા પાર્સલમાં ડ્રગ્સ મળી આવ્યું. હાઇબ્રિડ અને લિક્વિડ ગાંજો મળી આવ્યો છે. અગાઉ ઝડપાયેલા આરોપીએ બાતમી આપી હતી પાર્સલ ડિલિવરી થઈ તે પહેલા જ આ ડ્રગ્સ ઝડપાયું છે. લિક્વિડ ગાંજો જપ્ત કરાયો છે અને હાઇબ્રિડ ગાંજો જપ્ત કરાયો છે. અગાઉ ઝડપાયેલા આરોપીએ જ બાતમી આપી હતી. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.